આપણે ભૂવર ગુજરાતી છઠ્ઠો પાઠ ભાઈબંધ મારો બોલો એમાં આપણે ભૂવર ને એના વિશે લખ્યું હતું ત્રણે ત્રણ વિશે લખ્યું હતું. હવે જો આના સંદર્ભમાં તમને કોઈ પણ નિબંધ આવે તો આપણે આવડે ને કે ભાઈ મારું પ્રિય પક્ષી અથવા ભૂવડ અથવા કોઈ પણ હોય તો આવડે આવડે ને. ચલો એના પછી શું છે ખરા ખોટા વાક્ય લખવાના છે એવું જ છે ને. ચલો કોણ બોલશે બોલ બોલ ભાઈ ચોપડી પાતળી હતી.
બધા બાળકો દૂધ પીધું, વડીલોએ ચા પીધી. બરોબર લખ્યું ભાઈ? ચાલો એના પછી ફરી તોફાન કરી એક તોફાન માર્કસ ગીત ગાવાનું છે. જોડીમાં બેસો, વાર્તા વાંચો અને સાથે મળીને પ્રશ્નનો જવાબ આપો. ગોતરાએ આજે પહેલી વાર રણ પાર કરવાનું હતું, પ્રવાસ કરવાનો હતો. ચાલ વાંચ બેન, આખું વાક્ય વાંચો. હા વાંચ. તેથી આખો પરિવાર ખુશ હતો. સૌથી મોતડું એટલે કોણ? ઊંટ. ઊંટનું બચ્ચું. મોતડું એટલે કોણ? ઊંટનું બચ્ચું. તો ઊંટ, ઊંટડી અને ઊંટનું બચ્ચું મોતડું. બરોબર. એ રીતે દરેક પ્રાણીઓનું નામ આવશે. બરોબર. ચલો વાંચો. સૌથી આગળ ઊંટ ચાલતો હતો. વચ્ચે ત્રણ બાળકો અને છેલ્લી તેમની માં. છેલ્લી તેમની મમ્મી. થોડુંક ચાલ્યા પછી ઊંટે પાછળ વળીને જોયું અને પૂછ્યું, અરે આપણે ચાર કેમ? એકાદ પોતડું રહી ગયું છે કે શું? ઊંટડી કહે, તમે પોતાને તો ગણો. ચાલો ખાલી જગ્યામાં જવાબ લખો. પપ્પા કોણ છે? ઊંટ. ઊંટ લખો. મમ્મી કોણ છે? ઊંટડી. અને બાળક? એટલે જુઓ, વાંદરી કોણ છે? મમ્મી. વાંદરો કોણ છે? પપ્પા. અને વાંદરું? બચ્ચું. બરોબર ને? વાંદરું બચ્ચું છે. ચલો હરણ, હરણી, હરણી અને બધા હરણના ઉદે. તો જુઓ, હરણી કોણ છે? મમ્મી. હરણ કોણ છે? પપ્પા. અને હરણું બચ્ચું. ચલો શિયાળા કૂદે ને બાપ સિંહે કૂદે. તો એમાં જુઓ, શિયાળવી કોણ છે? મમ્મી. શિયાળ કોણ છે? પપ્પા. અને શિયાળવું ખબર પડી. ચલો આગળ.
માખણી આખી વાત સમજી ગઈ. તેને મદનિયા પાસે જઈ કહ્યું, તું ઘોડા ફેંક માટે કેમ નથી જતો બેટા? એમાં તો તારો જ નંબર આવશે. બરોબર, આમાં આપણે આ ત્રણ વસ્તુ લખી, એમાં રહ્યું શું? હરણ, હરણી લખ્યું, પછી હરણાઈ ના આવે, હરણું આવે, હરણું, હરણી, હરણ, વાંદરું, વાંદરો, વાંદરી. બરોબર છે, ખબર પડી? ચલો એના પછીનું ધ્રુવાંશ, એના પછીનું જોશી. જો આમાં પણ સ્ત્રીલિંગ પુલ્લિંગ છે. હવે એમાં લખો દરજી અને દરજણ, નીચે લાઈન દોરો એટલે લખવાની જરૂર ના પડે. લખ્યું છે દરજી, છે દરજી, ત્રીજા નંબરના ફકરામાં દરજી અને દરજણ છે, તો દરજી શેમાં લખશો? જો આ બાજુ પુરુષ લખ્યું છે, આ બાજુ પુરુષ મેના પેજ ઉપર, તો એમાં લખો દરજી અને દરજણ શેમાં લખશો? સ્ત્રીમાં. દરજી દરજણ, ખબર પડી? ચાલો એના પછીનું આગળ વાંચો. હા, ઘેર રાખવાનું બેટા. ગાચાણ અને ગાચી લખો, ગાચી અને ગાચાણ, ગાચી અને ગાચાણ, લાઈન દોરી દો અત્યારે, એમાં લાઈન દોરો, ગાચી અને ગાચાણ લાઈન દોર. એ કહે છે ને, લખ્યું ગાચી ગાચાણ. ચલો આગળ, જીજાજી
તો વરરાજાને શું થાય? સાડી. હા, સાડી. લખો શું થાય વરરાજાને? સાડી. સાડુ. શું થાય? સાડી સાડુ. પછી ભાભી ભાઈ, તો ભાભી સાડુ. સાડી ના હસબન્ડ હોય ને માસા, જેને આપણે માસા કહીએ. ભાભી ભાભી સાડા. તમારા શું થાય? મામા. મામા. તમે કન્યા પક્ષમાં શું રાખો? તમારી મમ્મીને રાખો. એટલે એ પપ્પાને શું થાય એ રીતે વિચારો. પછી મામા મામી એ જ થાય ને, પણ શું થાય? મામી મામા, મામાજી મામીજી, કોઈ ફુવા, કાકી, કાકી. ચલો ચલો એના પછી શબ્દમાં ઉદાહરણ પ્રમાણે યોગ્ય ફેરફાર કરતા જઈ વાક્ય બનાવો. ખૂબ જૂના સમયથી ગાય આપણી મિત્ર રહી છે. ખૂબ જૂના સમયથી હાથી આપણો મિત્ર રહ્યો છે. તો આવડે? ખૂબ જૂના સમયથી ચકલી આપણી મિત્ર રહી છે, બરોબર? એટલે આવડશે ને. ચલો એના પછી છેલ્લે એક વાર ગીત ગાઈએ, બરોબર? પ્રશ્ન પૂછો, જવાબ આપો. ગણિત ભાષાની રીતે સમજો. મહીસાગર પરના એક પુલ પર 34 બસ સળંગ ઊભી રહી શકે. જો એક બસની લંબાઈ બે ગાડી જેટલી હોય તો પુલ પર કેટલી ગાડી ઊભી રહી શકે? કેટલી આવે ભાઈ? શું આવે? એ નેક્સ્ટ પીરિયડમાં જોઈએ. એના પછી પ્રશ્ન જ છે બધા. વિચિત્રના ગમે તેવા વર્તન કે દેખાવ વાળું લગભગ સરખા. ચાલો એ લખી દઈએ આપણે. વિચિત્ર ચોપડી કોની જોડે છે ભાઈ? કોની જોડે નથી ચોપડી? ચલો લખો. વિચિત્ર ના ગમે તેવા વર્તન કે દેખાવ વાળું. ભેદવું એટલે તોડવું. ગાભું એટલે નકામું કપડું. ચૂથવું એટલે ફેંકી દેવું. હળવે એટલે ખૂબ ધીમે ધીમે. અવનવું એટલે નવી નવી જાતનું. શબ્દ પોટલી. આ પાઠમાં તમને અઘરા લાગ્યા હોય એવા શબ્દ અહીંયા લખો. અને પછી ખોટો જાદુ ખોટો બાબો નેક્સ્ટ પીરિયડમાં કરીશું. પીરિયડ પૂરો કરી રહ્યો. હા, પી લો.